વરસાદ ચાલુ છે ફૂલ હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. અને અત્યાર વાગી ગયા સવારના 8, અને અમે ઉઠી ગયા છીએ અને નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયા છીએ. તો તમારી સાથે પેલા કાલના વિડીયો શેર કરું છું. વરસાદ આવ્યો તો કાલ બપોરે 1:30 વાગ્યાથી સાંજે ક્યારે વધારે ઓછો આવ્યો તો મેં બધું લીધું છે. તો એ વિડીયો પેલા જોઈ લ્યો, અને જઈએ એક રાતના એક ક્લિપ ઉતારી હતી એ પણ જોઈ લ્યો, એડ કરું છું. અને પછી આવો અત્યારે સવારમાં અમે આજે શું કરવાના છીએ, હું ને જય બે જવાના છીએ, કેમ જવાના છીએ, બધું તમારી સાથે શેર કરશું. તો તમે ફટાફટથી જોઈ લ્યો. અને જય છે ને અહીંયા છે, અહીંયા બ્રશ કરે છે. ગુડ મોર્નિંગ. ચાલો તો ઓકે, ફટાફટથી બધા જોઈ લ્યો અને પછી મળીએ આપણે અત્યારના રૂટિનમાં સવારમાં. જો તો અહીંયાનો પેલો વરસાદ તમને બતાવવા એવી વાતાવરણ જો હોય. અત્યારે 1:30 વાગ્યો છે બપોરના. ચાલો બતાવવા માટે એવી ઉપર પાછા નીચે. તો જો ગાજવીજ સાથે વરસાદ ચાલુ છે ફૂલ. તો ચાલો અહીંયા પાઉં શેકાય છે, ભાજી તૈયાર થઈ ગઈ છે. કેવી થઈ જોઈ લઈએ આપણે. લાલ ચટાકેદાર ખાવા ટાણે કેવી હોય? સારી જ હોય દર વખતે. સારી જોઈએ ને. હાલો શિવાંશ ને પપ્પા ને રમેશ જો દાદા ને. શું કરસ શું કરસ? મમ્મી પાંભાજી રેડી છો? ભૂખ લાગી? ચાલો મેં એ તાતા નીંદર વેલી કરી લીધી ને એટલે 3:30 વાગ્યાનું ઓકે. આટલા હાલો. તો અહીંયા વાગ્યા છે 8:15, અને હું બનાવું છું અહીંયા રસોઈ. રસોઈમાં દાળ બફાઈ ગઈ, ભાત થાય છે, ચાય મૂકી દીધો નાસ્તાનો, શાક અને દાળનો મસાલો થઈ ગયો. અહીંયા થોડોક સંભારો કરી નાખું એટલે પૂરું. પછી મમ્મી લાડવા કરશે, કેમ કે લાડવામાં મારું કામ નહીં એટલે. તો હાલો આપણી અડધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ. આગળ બતાવશું કે આજે કેમ વહેલી રસોઈ કરીએ છીએ, શું કરવાના છે બધું. કદાચ તો ટાઈટલ જોઈને ખબર પડી જ ગઈ હશે, પણ ચાલો જોઈએ. તો એ તો ચાલો, મમ્મી અહીંયા લાડુ બનાવી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. આ તો લાડુ નો પ્રોગ્રામ છે. આટલા હજી બન્યા છે, થોડાક એક બે બાર લાડુ બનશે હજી. એક આ અને અહિયાં મંદિર માં ધરાઈ ગયા છે. બાકી બધી તૈયારી થઈ ગઈ છે. ચલો લાડુ બાકી હતા.
ચાલો હવે મળીએ પછી. તો હાલો થાળ બની ગયો, થોડુંક મોડું થઈ ગયું, તો હવે ભરી લઉં બરાબર. તો બટેટા નું શાક, દાળ, ભાત અને લાડવો, પેલા લાડવો ભરી દઉં અને વેફર હજુ આ કુળદેવી નો થાળ. ઓકે હવે ઉપર મૂકી દે તું. બે આંગળી થી પકડ, વાંધો નહીં. પછી આપડે સારું જ બન્યું, સારું જ દર વખતે સરસ જ બને. પ્રસાદી નું હોય ને એટલે સારું બન્યું. લાડવા સરસ જ હોય દર વખતે. અને અહીંયા પાકેટ થી રમેશ, એ ચોટી આ રહી છે ને, હા બા પાસે વયો જાજા, જો બાપ પીશ. હાલો દાળ ભરાઈ, દાળ નો ડોયો બાર છે ને, ઊંધો ચમચો લેવાય. ના ના, એ દરરોજ નો છે, આજ નું નથી. કોઈ દી ડોયો જ નથી હોતો, આજ હોય છે. હા હમ પ્લાસ્ટિક રાખી દો. રેડી. હવે એની ઉપર હું ભાત રાખી દઉં. કારણ ઈ છે કે વાં જઈને તો અંદર મનાય હશે, જ્યાં લખેલું હોય ને, એટલે આપણે ખોટી રીતના ના ઉતારાય, અહીંયા લખેલું હોય ને એટલે. રેડી. હવે થોડું સાઈડ માં સંભારો રાખી દઈશ. નામા છે વેફર. ઓકે, તો આ થાળ રેડી. હવે જાય છી અને ફટાફટ પાછા આવી જાય. ના, થોડીક વાર અહીંયા બેસશું અને પછી આવશું. સિવાન સિયા રમશે. હા, આવવું જશે, કેમ કે આમાં જ પ્રસાદી થોડીક પાછી લઈ આવશું ને, પછી જમશું. અને મેં તો નાસ્તો કરી લીધો, મને ભૂખ લાગતી હોય એટલે જરવાય નહીં. પણ જોઈએ આજ કઈ ખાધું નથી. દર વખત થાળ ધરાઈ જાય ને ત્યાં સુધી કઈ ખાય નહીં, પછી ખાય એને એવું છે. મમ્મી અને શું કરે શિવાંશી જોઈ લ્યો. આ બે ગયો. હાલો બાબા ને જ જવું તો. હાલો આ પહેરી લઉં ને. હાલો આ પહેરી લઉં છું. કદાચ લાંબો વિડીયો થઈ જશે તો વાંધો ને, બે પાર્ટ માં ઘટ નાખશું. કેમ કે આમાં છે ને કાલ નો ચાલુ છે ને વરસાદ આવી બધું. તો ચાલો હવે અમે નીકળીએ છીએ. ટોપો લઈ લે, ભેગું પેટ્રોલ ભરાવું ઉભા રહે, પછી ડાયરેક્ટ માતાજી. તો હાલો શું આપણે, તો આપણે પહોંચી ગયા છીએ જોગવડ આશાપુરા. એ બહુ તડકો નતો એટલે વાંધો ના આવ્યો. 12 વાગી ગયા થાળ લઈને.
ની તો દર વખતે હોય દર રવિવારે. ચાલો આ છે આશાપુરા માતાજી નું મંદિર. તો હાલો થાળે ધરાઈ ગયો, દર્શન કરી લીધા છે અને અહિયાં થોડીક વાર બેસી ગયા છીએ. અહિયાં તમને દર્શન કરાવે. ચલો આજ ગળદી બહુ છે, બધા થાળ આજે વૈશાખ મહિનો ને રવિવાર નું છે ને એટલે બધા થાળ ધરતા હોય. એટલે અમારો થાળ અહિયાં ધરાઈ તો ગયો છે પણ લાડવા પ્રસાદી લઈ લીધી, બીજું પાછું લઈ લીધું, નેતરી પાછું બધું લઈ લઈએ. હાલો આ મૂકી દઈ આપણે જે પ્રસાદી નો કાર્યક્રમ ચાલુ છે. હવે ઠંડુ પડી જશે માર્કેટ. શું કરસ? તો ચાલો દર્શન કરી લીધા છે તો ઘર બાજુ પ્રયાણ કરીએ એટલે ફટાફટ પૂગી જાય ને પછી જમી લઈ. મમ્મી ને પપ્પા રાહ જોતા હશે જમવાની. જે વાગી તો 1 તો વાગી ગયો છે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો. ફટાફટ પૂગી જાય. 12:20 થઈ છે તો આપણે 1:30 વાગે પૂગશું. તો ચાલો નીકળીએ, તૈયારી કરીએ અહીંયાથી નીકળવાની. અંજવાડિયા અને શિયાળામાં ખંભાળિયા થી હાલી ને આવવાનું છે. રાતો રાત નીકળી જવું પડશે. કા જોઈ હવે માતાજી નો હુકમ જેવો આશાપુરા માતાજી નો. જો આ છે જોગવડ, જોગવડ નું પાટી તો આ ખાલી આશાપુરા માતાજી નું જોગવડ કડાણા નું પાટી. હા જય માતાજી.